એકલવ્ય વિદ્યા સંકુલ આજે આપણે ધોરણ આઠમાના ગુજરાતી વિષયનો સેમેસ્ટર પહેલાંનો છઠ્ઠો પાઠ ધૂળીએ માર્ગ આ એક ઉર્મી ગીત પ્રકારનો પાઠ છે જેમના લેખક છે મકરંદ વિજયશંકર દવે સૌ પ્રથમ પહેલો પ્રશ્ન જોઉં છું કે નીચેના પ્રત્યેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી જે વિકલ્પ સાચો હોય તેની પાસેના વર્તુળને પેનથી ઘટ કરો પેલું કવિ પાસે શું નથી તો સિક્કા અને નોટ બીજો પ્રશ્ન કવિ ઉપરવાળી બેંક કોને ગણાવે છે તો ઈશ્વરને ત્રીજું કવિ કઈ ગલીને સાંકડી કહે છે તો સોનાની ચોથો પ્રશ્ન કવિએ નોટ અને સિક્કા ક્યાં રાખવાનું કહ્યું છે તો નદીમાં પાંચમું કવિ કેવા માર્ગને ચાલવાનું કહે છે તો ધૂળીએ છઠ્ઠો પ્રશ્ન આ કાવ્યમાં કવિએ ધૂળીએ માર્ગ શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે તો સાદા સાત્વિક જીવનના અર્થમાં સાતમો પ્રશ્ન કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ કઈ બાબત મહત્વની ગણાવે છે તો મનુષ્ય મનુષ્ય વચ્ચેનો પ્રેમ પ્રશ્ન બીજો છે કૌંસના આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પેલું કોણે કીધું ગરીબ છીએ કોણે કીધું રાંક બીજું દોઢિયા માટે દોડતા એમાં જીવતા જૂને પ્રેત ત્રીજું ખુલ્લા ખેતર અડખે પડખે માથે લીલું આભ ત્રીજો પ્રશ્ન નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પેલું ઉપરવાળી બેંક ચાલુ છે આપણી માલ માલ તો આ વિધાન ખોટું છે બીજું સોનાની તો સાંકડી ગલી હેતુ ગણતું હેત આ વિધાન સાચું છે ત્રીજું માનવી ભાડી અમથું અમથું આપણું ફોરે ફૂલ આ વિધાન ખોટું છે પ્રશ્ન ચોથો નીચેના પ્રશ્નોને એક એક વાક્યમાં ઉત્તર લખો પેલું કવિએ જીવનને કેવા માર્ગને ધૂળીયો માર્ગ કહ્યો છે તો કવિએ જીવનના સાદા અને સાત્વિક માર્ગને ધૂળીયો માર્ગ કહ્યો છે બીજું કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ તો કવિના મતે મનુષ્યનું જીવન સાદું અને સાત્વિક હોવું જોઈએ બીજો પ્રશ્ન કવિ કોને સોનાની સાંકડી ગલી જેવું કહે છે તો ધન વૈભવથી સમૃદ્ધ જીવનને જ કવિ સોનાની સાંકડી ગલી જેવા કહે છે ચોથું મનુષ્ય બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ તો મનુષ્યએ બીજા મનુષ્યને કોઈ પણ સ્વાર્થ વગર પ્રેમથી મળવું જોઈએ પાંચમો પ્રશ્ન કવિ ધૂળીએ માર્ગ ચાલવા માટે શી શીખ આપે છે કવિ ધૂળીએ માર્ગ ચાલવા માટે નોટ અને સિક્કા નદીમાં નાખી દેવાની એટલે કે ધન વૈભવનો મોહ છોડી દેવાની શીખ આપે છે છઠ્ઠો પ્રશ્ન ધૂળીએ માર્ગ આપણા જેવા સામાન્ય માણસોનો સાથ મળે તો શું થાય જીવનના ધૂળીએ માર્ગમાં પોતાના જેવા સાથ મળી જાય તો તેની સાથે સુખ દુઃખની વાત થઈ શકે સાતમો પ્રશ્ન ખુલ્લા ખેતરમાં માથે અને અડખે પડખે શું છે ખુલ્લા ખેતરમાં માથે નીલા રંગનું આકાશ અને અડખે પડખે ગામ છે આઠમો પ્રશ્ન વર્તમાન સમયમાં મનુષ્યોએ શેની પાછળ દોટ મૂકી છે તો વર્તમાન સમયમાં મનુષ્યોએ પૈસા એટલે કે ધનદોલત પાછળ દોટ મૂકી છે પ્રશ્ન પાંચમો નીચેના પ્રશ્નોના બે વાક્યોમાં ઉત્તર લખો પછી કવિ પાસે શું નથી એની એમના મન પર શી અસર થાય છે કવિ પાસે થોડા ઘણા સિક્કા નથી થોડી ચલણ નોટો પણ નથી છતાં એની કવિ પર કોઈ માઠી અસર થતી નથી પાસે પૈસા ન હોવાથી પોતાનું કાંઈ બગડી ગયું હોય કે પોતાને કોઈ ખોટ પડી હોય એવું કવિને લાગતું નથી પ્રશ્ન છઠ્ઠો નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખો પેલું ધૂળીએ માર્ગ એટલે શું આ માર્ગ ચાલવાના કયા કયા લાભ કવિ ગણાવે છે ધૂળીએ માર્ગ એટલે કે સાદું અને સાત્વિક જીવન આ માર્ગે ચાલવાના બે લાભ છે આપણા જેવું સાદું અને સાત્વિક જીવન જીવનાર માણસોનો સાથ મળી જાય તો આપણે પરસ્પર પ્રેમથી એકબીજાને ભેટી પોતાના સુખ દુઃખની વાતો કરીએ ને આપણે હળવા થઈ જઈએ ધૂળિયા માર્ગની અડખે પડખે ખુલ્લા ખેતરો હોય ઉપર નીલા રંગનું આકાશ અને વચ્ચેમાં નાનકડું ગામ હોય અને પ્રકૃતિના ખોળે રહેવાનો આપણે આવો લાભ બીજે ક્યાં મેળવવાનો આથી કવે
તુળીય માર્ગ પસંદ કરે છે. બીજો પ્રશ્ન, ઉપરવાળી બેંકની સી વિશેષતા છે? તો ઉપરવાળી બેંક છે એટલે કે પરમેશ્વરની તિજોરી, એ ધન સંપત્તિથી એટલી ભરપૂર છે કે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એ માણસોને રોજનું ભોજન રોજ પૂરું પાડી દે છે. તેની કાલની ચિંતા શા માટે કરવી? પરમેશ્વર સૌનું ધ્યાન રાખનારો બેઠો છે. ત્રીજો પ્રશ્ન, જીવન અંગે કવિ કેવો આંક સૂચવે છે? તો જીવન અંગે દરેકની સમજ જુદી જુદી હોય છે. કોઈને ગરીબાઈમાં જ સંતોષ છે, તો કોઈને ધન મેળવવાની લાલસા હોય છે. જીવતા પ્રેતની જેમ આવા લોકો દોડ દોડ કરતા હોય છે. સાધુને સાત્વિક જીવન જીવવા માટે કઈ કવિ ધૂળિયા માર્ગને આંક સૂચવે છે? પ્રશ્ન સાતમો છે, નીચેના પ્રશ્નોની સવિસ્તાર ઉત્તર તમારી નોટબુકમાં લખો. કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિઓ કઈ કઈ છે? તેમાંથી કયો ભાવ જગાડ્યો છે લખવાનું છે. આપણે વ્યાકરણ વિભાગ, પ્રશ્ન પહેલો એમ છે કે નીચે આપેલા શબ્દોના સમાન નથી શબ્દ લખો. પહેલું માર્ગ એટલે કે રસ્તો અથવા તો પંથ, ખાણું એટલે કે ભોજન અથવા જમણ, રાંક એટલે ગરીબ અથવા નિર્ધન, હેત એટલે પ્રેમ અથવા સ્નેહ, માનવી એટલે માણસ અથવા મનુષ્ય, સૂનું એટલે હેમ અથવા કંચન, સાત એટલે સંગાત, ખોટ એટલે નુકસાન અથવા તો ખાર્દ, લાભ એટલે ફાયદો અથવા નુકસાન, નફો ફાયદો અથવા નફો, ગલી એટલે લતો પોળ અથવા તો શેરી, આભ એટલે આકાશ અથવા નભ, દોઢિયા એટલે કે પૈસો. પ્રશ્ન બીજો છે, નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. ગરીબ તો તવંગર, ભોળું તો લુચ્ચું, ખોટ તો નફો, ગામડું તો શહેર, સાંકડી તો પહોળી, હેત તો દ્વેષ, બગડવું તો સુધરવું, લાભનો ગેરલાભ. ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડી લખો. તારી રીતના ધોળીએ સોનું સિક્કા અને ગરીબ ધ્વનિઓ છૂટા પાડેલા છે. એ જ રીતના ચોથો પ્રશ્ન છે, નીચે આપેલા ધ્વનિઓ જોડીને શબ્દ બનાવો. તો પહેલાંનું બનશે બેંક, બીજાનું સાંકડી, ત્રીજાનું ખેતર, ચોથાનું ગામડું. પ્રશ્ન પાંચમાં છે, નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો. તો બેંક, દોઢિયું, ધૂળિયું અને સિક્કા. પ્રશ્ન છઠ્ઠો છે એમ છે કે નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો. ખેતર, પ્રેત, આંખ, સોનું, નોટ અને માનવી. તો સૌથી પહેલાં આવશે આંખ, પછી ખેતર, પછી નોટ, પછી પ્રેત, પછી માનવી ને સોનું. પ્રશ્ન સાતમો છે કે ઉદાહરણમાં આપેલ પ્રાસયુક્ત શબ્દો જેવા અન્ય શબ્દો કાવ્યમાંથી શોધી લખો. રાકનું આંખ, તો નોટનું ખોટ, માલામ માલ તો માલ, સાતનું બાત, આભનું લાભ, હેતનું પ્રેત, વાલનું ચાલ. પ્રશ્ન આઠ, શબ્દકોષમાં રાક શબ્દ શોધી તેની તરફ પહેલાંના અને પછીના પાંચ પાંચ શબ્દોની યાદી બનાવો. રાક શબ્દની તરત પહેલાંના પાંચ શબ્દો તો રાડો, રાડિયું, રાડવું, રાડ અને રાહોલું. રાક શબ્દની તરત પછીના પાંચ શબ્દો તો રાકલું, ટીક, દાવો, ધરવ અને રાકાઈ. પ્રશ્ન નવ છે, નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી નીચે તેનો વાક્યનો પ્રયોગ કરવાનો છે. જુદા આંક હોવા તો જિંદગી વિશેની સમજ જુદી હોવી. વાક્ય એમ થશે કે સંસારમાં સોના જીવન વિશે સૌના જીવન વિશે જુદા આંક હોય છે. બીજું, ભાતમાં ભાત પીળવી, પ્રેમભર્યું આલિંગન કરવું, આપવું. વાક્ય એમ છે કે પાંચ વર્ષ ભેગા થયેલા મિત્રો ભાતમાં ભાત પીળી એકબીજાને મળ્યા. પ્રશ્ન દસ, સૂચના પ્રમાણે કરો. પેલું ઉપરવાળી બેંક આજનું ખાણું આજ આપે છે, કર્મણી વાક્ય બનાવો. તેનું કર્મણી વાક્ય થશે, ઉપરવાળી બેંક તરફથી આજનું ખાણું આજ અપાય છે. બીજું છે, નોટને સિક્કા નદીમાં નાખ, કર્મણી વાક્ય બનાવો. તો નોટને સિક્કા નદીમાં નખાયા. ત્રીજું, તું ધૂળીએ માર્ગ ચાલ, ભાવે વાક્ય બનાવો. તો તારાથી ધૂળીએ માર્ગ ચલાય. તો આ આપણે ધોરણ આઠમાંના ગુજરાતી વિષયનું સેમેસ્ટર પહેલાંનું છઠ્ઠો પાઠ, ધૂળીએ માર્ગ.